નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું, આપની સાથે બંસી રાજપૂત. સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. 3 મહિના બાદ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થઈ છે. મહત્વનું છે કે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસના કેસમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ હતી અને છેલ્લા 3 મહિનાથી તે જેલમાં હતો. આજે તેની જામીન પર મુક્તિ થઈ ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારો તેની જેલ મુક્તિ દરમિયાન ઉમટી પડ્યા. હાર્દિક પટેલ સહિતના પાસના કન્વીનરો અલ્પેશના સ્વાગત માટે જેલ પહોંચ્યા હતા. સાથે સાથે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે હવે પાટીદારોનું આંદોલન ફરીથી શરૂ થશે. મરાઠાઓને જે માર્ગે અનામત મળી છે તે જ માર્ગે હવે અનામત મળવી જોઈએ. હાર્દિક પટેલે જણાવ્યું કે હવે પોસ્ટર બોયમાં અલ્પેશ કથિરિયાનો પણ સમાવેશ થાય છે. તો 3 મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ ઘણા સમયથી જે રીતે અલ્પેશની જેલ મુક્તિની માંગો ઉઠી રહી હતી, આખરે અલ્પેશને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે અને તેને લઈને પાટીદાર સમાજ અને તેના ઘરે જે માહોલ જોવા મળ્યો, જાણે કે દિવાળી જેવો માહોલ હોય તેવો માહોલ અલ્પેશના ઘરે જોવા મળ્યો. જોઈ શકાય છે જે પાટીદારોમાં ઉત્સાહ, કારણ કે એક નવો આંદોલનનો ચહેરો તરીકે પણ અલ્પેશ કથિરિયા અત્યારે ઉભરી આવ્યો છે. કારણ કે અત્યાર સુધી અલ્પેશના જે કાર્યો છે, અલ્પેશની જે છબી છે, તે પાટીદાર સમાજમાં ખૂબ જ સારી રહી છે. અલ્પેશના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પાસ કન્વીનર છે અલ્પેશ કથિરિયા, 3.5 મહિના બાદ જેલમાંથી પોતાના ઘરે પરત ફર્યો છે. સુરતમાં અલ્પેશ કથિરિયાના ઘરે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા. અલ્પેશના ઘરના વિસ્તારને તોરણ અને રંગોળીથી શણગારવામાં આવ્યો. અલ્પેશના ઘરે પહોંચતા જ પાટીદારોએ ગરબા કરીને ઉજવણી પણ કરી. દેશદ્રોહ અને હત્યાના પ્રયાસના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાની જ્યારે જામીન મુક્તિ થઈ ત્યારે જે ઉત્સાહ તેના સ્વાગતમાં જ જોવા મળી રહ્યો છે પાટીદારોમાં, જોઈ શકાય છે ગરબા રમીને તેની ઉજવણી પણ કરવામાં આવી, તેનું સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય સ્વાગત ફક્ત ગામના લોકો જ નહીં, ગામની મહિલાઓ જ નહીં, સમગ્ર પાટીદાર સમાજ તે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના લોકો અલ્પેશ કથિરિયાના સ્વાગતમાં ઉમટી પડ્યા હતા. આજે જામીન પર અલ્પેશ જેલ મુક્ત થયો છે. અલ્પેશ કથિરિયાને આંદોલનનું નેતૃત્વ સોંપવા અંગે પણ હાર્દિક પટેલનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી હાર્દિક પટેલ અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતો આવ્યો છે, પરંતુ 3 મહિના જેલમાં રહ્યા બાદ જે રીતે જે લોકચાહના અલ્પેશ કથિરિયાએ પાટીદાર સમાજમાં મેળવી છે, સાથે સાથે અત્યાર સુધીના તેના જે કાર્યો છે તેની છબી છે તે ખૂબ જ સાફ જોવા મળી રહી છે. અને અલ્પેશ કથિરિયા તમામ લોકોને સાથે રાખીને અત્યાર સુધી આગળ ચાલતો રહ્યો છે. આજે પણ તેના હાર્દિક પટેલ અને અન્ય જે પાટીદાર આગેવાનો છે, જેનાથી હાર્દિક પટેલ છૂટો પડી ગયો છે, તેમની સાથે પણ તેના સંબંધો સારા છે. એટલે કે નવા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયાને અત્યારે આંદોલનના જોવાઈ રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર સમાજની બહેનોએ અલ્પેશનું સ્વાગત કર્યું, તેનું સામયું કરવામાં આવ્યું. ફટાકડાની આતિશબાજી સાથે અલ્પેશના વધામણા કરવામાં આવ્યા. સુરતમાં પાટીદાર સંકલ્પ યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે. જે રીતે સમગ્ર દિવસ દરમિયાન અલ્પેશના સ્વાગતમાં સમગ્ર સુરત શહેરમાં પાટીદારોએ સંકલ્પ યાત્રા કાઢી, સંકલ્પ યાત્રા અત્યારે પૂર્ણ થઈ છે અને જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના દ્રશ્યો છે. નાના નાના બાળકો છે તે નૃત્ય કરી રહ્યા છે, અલ્પેશના વધામણા કરી રહ્યા છે. જે બાળાઓ છે, બહેનો છે પાટીદાર સમાજની, તેણે અલ્પેશનું સ્વાગત કર્યું, સામૈયા કર્યા. ફટાકડાની આતિશબાજી જોવા મળી. દ્રશ્ય આપ જોઈ શકો છો કે નાની નાની જે પાટીદાર સમાજની બાળાઓ છે તે અલ્પેશના સામૈયા કરવા માટે સંકલ્પ યાત્રામાં અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે જોવા મળી રહી છે. જેલ મુક્તિ બાદ અલ્પેશ કથિરિયા પોતાના ઘરે પહોંચ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન સંકલ્પ યાત્રા ખાસ અલ્પેશના માનમાં અને તેના સ્વાગતમાં રાખવામાં આવી હતી. પાટીદાર સમાજની બહેનોએ ભવ્ય સ્વાગત કર્યું અલ્પેશ કથિરિયાનું.
સાથે સાથે જે રીતે કાર્યક્રમ જોવા મળી રહ્યો છે, રંગારંગ દ્રશ્ય આપની સામે છે, પાટીદાર સંકલ્પ યાત્રા ત્યારે પૂર્ણ થઈ ચૂકી છે. 3 મહિના બાદ અલ્પેશ કથિરિયા પોતાના ઘરે પહોંચ્યો છે, જામીન તેને મળી ચૂક્યા છે. સાથે સાથે પાટીદાર આંદોલનના નવા ચહેરા તરીકે જ્યારે અલ્પેશ કથિરિયા આજે ઉભરી રહ્યો છે અને તમામ લોકોએ તેને આંદોલનના નવા ચહેરા તરીકે જ્યારે સ્વીકારી લીધો છે, ત્યારે જે માહોલ અત્યારે સમગ્ર વિસ્તારમાં સુરત શહેરમાં ખાસ જોવા મળી રહ્યો છે તેના આ દ્રશ્યો. તો સંકલ્પ યાત્રા અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને ભવ્ય આતિશબાજીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. અલ્પેશ કથિરિયાના જે વિસ્તાર છે, જ્યાં તેનું ઘર છે, તે વિસ્તારના દ્રશ્યો છે. સંકલ્પ યાત્રા અત્યારે પૂર્ણ થઈ છે અને ભવ્ય આતિશબાજી અત્યારે સુરતમાં કરવામાં આવી છે. અલ્પેશના માતા સાથે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે જે નિવેદન આપ્યું હતું કે દિવાળી દરમિયાન કોઈ ઉજવણી કરવામાં નહોતી આવી, કારણ કે અલ્પેશ કથિરિયા જેલમાં હતો, પરંતુ આજે જ્યારે ઘરે આવ્યો છે ત્યારે દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથિરિયાની જો વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયા 3.5 મહિના બાદ આજે પોતાના ઘરે પરત ફરી રહ્યો છે, ત્યારે સ્વાભાવિકપણે દિવાળી અને જેલમાં વિતાવી હોય તેથી સમગ્ર જે એનો ઘરનો વિસ્તાર છે એ દિવાળીમય બની ગયો છે. ભવ્ય આતશબાજી કરવામાં આવી રહી છે, ફટાકડાઓથી અલ્પેશનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે દિવાળીમાં પોતાના ઘરને સજાવવામાં આવે છે એ રીતે અલ્પેશના ઘરને અત્યારે સજાવટ કરી દેવામાં આવી છે. જે લોકો છે એ મોટી સંખ્યામાં પાટીદારો અહીં ઉમટી પડ્યા છે, તમામ અડોશ પડોશના લોકો અહીં પહોંચી ચૂક્યા છે અલ્પેશનું સ્વાગત કરવા માટે. અત્યારે અલ્પેશનું જે સ્વાગત છે એ ભવ્ય સ્વાગત કરવાની તૈયારી કરી દેવામાં આવી છે. એના ઘરના દ્રશ્ય જે છે, એના ઘર પાસેના અત્યારે જે દ્રશ્ય છે હાલ આપને બતાવી રહ્યા છે. એ દ્રશ્ય પરથી જ માલુમ પડે છે કે કઈ રીતે અલ્પેશનું સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે. ભારતીય પરંપરાને લઈને આ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે નાની નાની બાળાઓ છે એ કળશ લઈને અહીંયા ઊભી છે અલ્પેશનું સ્વાગત કરવા માટે. આ બાળાઓ દ્વારા આજે અલ્પેશનું સ્વાગત કરવામાં આવશે. આજે 3.5 મહિના પછી પોતાનો દીકરો જ્યારે ઘરે આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે ઘરની અંદર એક ઉજવણીનો માહોલ હોય. આજે અલ્પેશના ઘરે જે છે એ દિવાળીમય વાતાવરણ બની ગયું છે, સાથે સાથે શેરીનું જે વાતાવરણ છે એ પણ દિવાળીમય બની ગયું છે. અત્યારના જે દ્રશ્ય છે એ ભવ્ય આતશબાજીના દ્રશ્ય આપને બતાવવા માંગીશ. જે પ્રમાણેના દ્રશ્ય દેખાઈ રહ્યા છે એ દ્રશ્યથી સ્વાભાવિકપણે અત્યારે દિવાળી હોય એવું જ લાગી રહ્યું છે. કે પાટીદાર યુવાનોમાં જે ઉત્સાહ છે, ઘરના લોકોમાં જે ઉત્સાહ છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. લોકો અહીં આજે દિવાળીની ઉજવણી જે અલ્પેશ સાથે નથી કરી શક્યા તે અત્યારે હાલ કરી રહ્યા છે ઉજવણી. ટૂંક જ સમયની અંદર અલ્પેશ પણ અહીં પહોંચવાની તૈયારી છે, એના સ્વાગત માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે જે અલ્પેશ છે એ ગામના નાકા સુધી પહોંચી ચૂક્યો છે, ત્યારે હવે ટૂંક જ સમયમાં પોતાના ઘરે પધારશે. 3.5 મહિના બાદ આજે જ્યારે ઘરે આવી રહ્યો છે ત્યારે એના સ્વાગતને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી અલ્પેશના સ્વાગત બાતે જોઈ રહ્યા છો દ્રશ્યો છે અલ્પેશના ઘરના. અલ્પેશ થોડા જ સમયમાં પોતાના ઘરે પહોંચનાર છે. જે રીતે દિવાળી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, આસપાસના લોકો પણ અત્યારે ખાસ ઉમટી પડ્યા છે અલ્પેશ કથિરિયાને જોવા માટે. ખાસ જે પાટીદાર સમાજની બાલિકાઓ છે તે અલ્પેશના સામૈયા કરશે અને ત્યારબાદ અલ્પેશ અંદર આવશે. આમાં તો પૂર્ણ છે કે જે રીતે દિવાળીની ખાસ ઉજવણીની વાત કરવામાં આવે, અલ્પેશ દિવાળી સમયે જેલની અંદર હતો, તેની મુક્તિ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને આખરે 3.5 મહિનાના સંઘર્ષ બાદ અલ્પેશ કથિરિયા જ્યારે પોતાના ઘરે પહોંચી રહ્યો છે અને જે લોકોનું ઘોડાપૂર, પાટીદાર સમાજનો જે પ્રેમ આજે જોવા મળી રહ્યો છે તેને મળી રહ્યો છે. અલ્પેશની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યારે. અલ્પેશનો જે આ વિસ્તાર છે કે જ્યાં તે રહે છે તે સમગ્ર વિસ્તારને અત્યારે શણગારવામાં આવ્યો છે. ત્યાં દિવાળી જેવો માહોલ, ફટાકડા અને આતિશબાજી ત્યાં કરવામાં આવી રહી છે. સાથે સાથે તેના સ્વાગતની તમામ તૈયારીઓ સાથે સૌ કોઈ અત્યારે અલ્પેશ કથિરિયાની રાહ જોઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બપોરના સમયે જ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ ખાસ સંકલ્પ યાત્રા નામે પાસના જે તમામ નેતાઓ છે તેમણે એક યાત્રા કાઢી છે. મોટી સંખ્યામાં બાઇક રેલી નીકળી અને અલ્પેશના સ્વાગત ની સાથે એક રોડ શો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે અત્યારે અલ્પેશ કથિરિયા ઘરે પહોંચશે.
વાત કરવામાં આવે તો પોતાના ઘરે પહોંચવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે દિવાળી અલ્પેશે જેલમાં વિતાવી હતી એ દિવાળી એની બગડે નહીં અને આજે એ દિવાળી જેવો માહોલ અહીંયા ઉભો કરી દેવામાં આવ્યો છે. અત્યારે જે નાની નાની બાળાઓ છે એ માથા પર કળશ લઈને અલ્પેશનું સ્વાગત કરવા માટે પહોંચી રહી છે. જે બાળકીઓ છે એ અલ્પેશનું સ્વાગત કરવા માટે થનથની રહી છે. માહોલની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો આસપાસના લોકો ઉમટી પડ્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં આજે અલ્પેશના સ્વાગત માટે ઉમટી પડી છે. ત્યારે જે વાત કરવામાં આવે તો આજે અલ્પેશનું સ્વાગત ભવ્યથી ભવ્ય કરવામાં આવશે. અલ્પેશ કથિરિયા પણ ટૂંક સમયમાં જ અહીંયા જે પ્રમાણે અલ્પેશ કથિરિયાની જો વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયા 3.5 મહિના બાદ આજે પોતાના ઘરે પરત યુવાનોમાં જે પ્રકારે ઉત્સાહ છે એ પ્રકારે તેઓ જે અલ્પેશનું સ્વાગત કરી રહ્યા છે. ગર્મજોશી સાથે અલ્પેશનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગબ્બર ગબ્બરના નારા તરીકે અલ્પેશનું સ્વાગત કરવામાં આવે છે. અલ્પેશને ગબ્બર તરીકે ઓળખવામાં આવે છે અને લઈને અલ્પેશ હવે પોતાના ઘરે પહોંચ્યો છે. ત્યારે યુવાનો દ્વારા એને ઉચકીને પોતાના ઘરે લાવવામાં આવી રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે કે હાથમાં જે એક સૂચક રૂપે જે હળ છે તે જોવા મળી રહ્યું છે. લોકોએ તેને પોતાના ખભે ઉપાડી લીધો છે અને પોતાના ઘર તરફ તે આગળ વધી રહ્યો છે. અલ્પેશને લઈને તેના નારા લાગી રહ્યા છે. લોકોમાં અને ઉત્સાહનો માહોલ છે. સાથે સાથે જે રીતે ભવ્ય આતિશબાજી પણ અત્યારે જોવા મળી રહી છે. અનેરા ઉત્સાહનો અને જાણે કે કોઈ ઉત્સવનો માહોલ હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો અલ્પેશ કથિરિયા પોતાના ઘરે પહોંચી રહ્યો છે. 3.5 મહિના બાદ અલ્પેશ કથિરિયા આજે પોતાના ઘરે જેલમાંથી મુક્તિ પામીને પહોંચી રહ્યો છે. તેને જામીન મળી ચૂક્યા છે અને પાટીદાર સમાજના એક નવા આંદોલનના નેતા તરીકે પણ ઉભરી રહ્યો છે અલ્પેશ કથિરિયા. ત્યારે તેનું ભવ્ય સ્વાગત અને જે પાટીદાર સમાજનો પ્રેમ અલ્પેશ કથિરિયાને મળી રહ્યો છે તેના દ્રશ્યો. તો અનેરા ઉત્સાહનો માહોલ પાટીદારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતના આજે દ્રશ્યો છે. સુરતમાં આંદોલને મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. સુરતના લોકોએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ત્યારે સામયા થઈ રહ્યા છે અલ્પેશ કથિરિયાના. ખાસ નાની નાની પાટીદાર સમાજની જે બાળાઓ છે તે અત્યારે માથે કળશ સાથે અલ્પેશ કથિરિયાના સ્વાગત માટે પહોંચી છે અને અલ્પેશ કથિરિયાનું ભવ્ય સ્વાગત પોતાના ઘરે કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર કે જ્યાં અલ્પેશ કથિરિયા રહે છે ભવ્ય આતિશબાજીના દ્રશ્યો. લોકો મોટી સંખ્યામાં અલ્પેશ કથિરિયાને જોવા માટે ઉમટી પડ્યા છે. જે રીતે સાંભળી રહ્યા છો જય સરદાર જય પાટીદાર ના નારા લાગી રહ્યા છે. ભવ્ય આતિશબાજી અત્યારે થઈ રહી છે. દિવાળીનો પ્રસંગ નથી પરંતુ અલ્પેશ કથિરિયા જયારે આજે પોતાના ઘરે પહોંચ્યો છે ત્યારે દિવાળી જેવો જ જાણે કે માહોલ અત્યારે સુરતમાં અને ખાસ કરીને અલ્પેશ જે કથિરિયા છે તેનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આસપાસથી લોકો પડોશીઓ અને સાથે સાથે પાટીદાર સમાજના લોકો છે તે ઉમટી પડ્યા છે. 3.5 મહિના બાદ જેલમાં વિતાવ્યા બાદ અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા બાદ આજે જેલ મુક્તિ થઈ અને ઘરે પહોંચ્યો છે પોતાના. ત્યારે જોઈ શકાય છે લોકોનો જે ઉમળકો તેનું ભવ્ય સ્વાગત. નારા લાગી રહ્યા છે જય સરદાર જય પાટીદાર. સાથે સાથે ગબ્બરના હુલામણા નામે પણ તેને બોલાવવામાં આવે છે. ત્યારે લોકો ગબ્બરના પણ નારા લગાવી રહ્યા છે. ખાસ શણગાર કરવામાં આવ્યો છે. વેલકમ હોમ જેવા અહીં જે શણગાર કરવામાં આવ્યા છે અલ્પેશના સ્વાગત માટે. અલ્પેશને ખભે ઉચકી લેવામાં આવ્યો છે યુવાનો દ્વારા. સૌ કોઈ તેના ફોટો ખેંચી રહ્યા છે. ફુગ્ગાથી શણગાર કરવામાં આવ્યો છે. રંગોળીઓ કરવામાં આવી છે. રંગબેરંગી તોરણો લગાવવામાં આવ્યા છે અને અલ્પેશનું પોતાના ઘરે ભવ્ય સ્વાગતના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એટલે કે
ફરી એકવાર જે પાટીદારોમાં એક અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે. 3.5 વર્ષથી જે અનામતનો સંઘર્ષ પાટીદાર સમાજ કરી રહ્યો છે, ઘણા ઉતાર ચઢાવ જોયા બાદ નવા એક ચહેરા તરીકે અત્યારે અલ્પેશ કથિરિયામાં એક આશ જોવા મળી રહી છે પાટીદાર સમાજને. અને તે અંતર્ગત અલ્પેશ કથિરિયા અત્યારે ઘરે પહોંચ્યો તે સમયના દૃશ્યો છે. ફરી એકવાર જઈશું સીધા જ સુરત, જ્યારે તે અલ્પેશ કથિરિયાની આજે જેલ મુક્તિ થઈ છે અને તેના લઈને જે સુરતમાં અત્યારે દિવાળી જેવો માહોલ, ખાસ કરીને પાટીદાર સમાજ અને જે અલ્પેશ કથિરિયાનો જે વિસ્તાર છે જ્યાં તે રહે છે ત્યાં જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથિરિયા જાણે કે નવું સુકાન, નવી દિશા અત્યારે પાટીદાર સમાજ તેનામાં જોઈ રહ્યું છે. અલ્પેશ કથિરિયાનું ભવ્ય સ્વાગત, ભવ્ય આતિશબાજી, નાચ ગાન કરતા પણ લોકો અત્યારે આપ જોઈ શકો છો, અહીં જોવા મળી રહ્યા છે. નેતૃત્વ પણ હવે અલ્પેશ કથિરિયાએ અનામત આંદોલનનું જ્યારે સંભાળ્યું છે, અનામત આંદોલનનો નવો ચહેરો ખુદ હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાને આ કમાન સોંપી છે, ત્યારે જે ઉમળકો, ફરી જે ઉત્સાહ અને એક જે આશા દેખાઈ રહી છે આપ જોઈ શકો છો, તેનો ઉમળકો અત્યારે લોકો વ્યક્ત કરી રહ્યા છે. એ સમયે જ્યારે અલ્પેશ કથિરિયા અત્યારે જેલમાંથી મુક્તિ પામીને એક સંકલ્પ યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન સુરતના જે અમુક વિસ્તારો છે ત્યાં સંકલ્પ યાત્રા ફરી અને પહોંચી છે અલ્પેશ કથિરિયાના ઘરે, ત્યારે રંગરંગ કાર્યક્રમ આપ જોઈ શકો છો, ખાસ ઉમળકો, લોકો નાચ ગાન સાથે અલ્પેશ કથિરિયાને વધાવી રહ્યા છે, તેનું સ્વાગત કરવામાં આવ્યું. દિવાળી જેવો માહોલ ખાસ આ વિસ્તારમાં અલ્પેશ કથિરિયાના સ્વાગતમાં જોવા મળ્યો. અનેરો ઉત્સાહ જોવા મળ્યો લોકોમાં, જોઈ શકાય છે જે દ્રશ્યો છે તે જ તેની ચાળી ખાય છે. એક નવા સુકાની નવી દિશા જાણે કે લોકોને મળી છે, એક નવી ઉમેદ અને નવી આશ લોકોમાં જાગી છે અલ્પેશ કથિરિયાના રૂપમાં. જનામત આંદોલનને લઈને ઘણા સમયથી પાટીદાર સમાજ સંઘર્ષ કરી રહ્યો છે, સાથે સાથે હવે જ્યારે મહારાષ્ટ્રમાં પણ મરાઠા આંદોલન બાદ જે મરાઠાઓને અનામત આપવાની વાત સામે આવી, તે અંતર્ગત તે જ ફોર્મ્યુલાથી હવે આ દિશામાં આગળ વધવામાં આવશે, આંદોલન ફરી શરૂ કરવામાં આવશે તેવું અલ્પેશ કથિરિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ નિવેદન પણ આપ્યું હતું. તેને લઈને એક નવો જ ઉત્સાહ, નવું જ જોમ અત્યારે પાટીદાર સમાજમાં જોવા મળી રહ્યું છે. 3.5 મહિના બાદ અલ્પેશ કથિરિયા પોતાના ઘરે પહોંચ્યો છે. અલ્પેશ કથિરિયા અત્યાર સુધી જે પણ લોકોના નિવેદનો અલ્પેશ કથિરિયાને લઈને સામે આવ્યા, તેઓનું પણ કહેવું છે સૌ કોઈને તેનામાં એક ઉમેદ દેખાઈ રહી છે, તેની સાફ છબી છે, સૌ કોઈ તેને સપોર્ટ કરી રહ્યા છે. અત્યારે રીતે અત્યારે સુરતમાં રંગારંગ કાર્યક્રમ જોવા મળી રહ્યો છે, કારણ કે સંકલ્પ યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે, અલ્પેશ કથિરિયા પોતાના ઘરે પહોંચી ચૂક્યો છે. પરંતુ અલ્પેશ કથિરિયાનું જે ઉમળકાભેર પાટીદાર સમાજ અત્યારે સ્વાગત કરી રહ્યો છે તેના દ્રશ્યો છે, તે આપની સમક્ષ અત્યારે વીટીવીના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. લોકો નાચ ગાન સાથે ઉત્સાહ ઉમળકાથી અલ્પેશ કથિરિયાને જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે વધાવી રહ્યા છે, જે સ્વાગત, ભવ્ય સ્વાગત, ફટાકડાની આતિશબાજી જોવા મળી. જે રીતે અલ્પેશ કથિરિયાને અનામત આંદોલનના નવા ચહેરા તરીકે પણ લોકો વધાવી રહ્યા છે, જ્યારે પોતાના વિસ્તારમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યો આસપાસના વિસ્તારના લોકો, પડોશીઓ, પછી તેના મિત્રો, સાથે સાથે જે પાસના કન્વીનરો છે તે પણ ત્યાં જોવા મળ્યા અને ભવ્ય સ્વાગત અલ્પેશ કથિરિયાનું. તો આ સાથે જ આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આગળ જુઓ વાયરલ ટ્રુથ મારા સહયોગી સિદ્ધિ સાથે.